કેમ છો વિદ્યાર્થી? મજામાં છો? ગુડ મોર્નિંગ. આપણો ધોરણ 6 નો પહેલો ચેપ્ટર સંખ્યા પરિચયમાં સ્વાધ્યાય 1.2 માં છેલ્લે દાખલા 1 સુધી ટક્યા હતા. ત્યાંથી અમે આગળ આપણે દાખલા 2 થી આપણે કોયડા આધારિત દાખલાઓને આગળ ધપાવશું. હવે સૌથી પહેલા તો કોઈ પણ કોયડા આધારિત દાખલા છે તેની જે રકમ છે બરાબર સમજી અને પછી જ દાખલાની શરૂઆત કરો તો તમને ખૂબ સારી રીતે સમજી શકે. હું તમારી પાસે એ રકમ વાંચું છું. શેખર પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. તેણે ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવ્યા છે. તો શેખરે કુલ રન બનાવ્યા છે 6980. શેખરે બનાવેલા કુલ રન 6980 સુધી પહોંચવું છે. 10,000 રન અને શેખરે બનાવેલા રન છે એ છે 6980. હવે આપણે બાદબાકીનો સંબંધ જોઈએ. 0માંથી 0 શૂન્ય, અહીંથી 10 લઈશું, અહીંયા રહેશે 10, 9 9 0. 10માંથી 8 જાય 2 રહેશે, 9માંથી 9 જાય 0 રહેશે, 9માંથી 6 જાય 3 રહેશે 0. 3020 રન એને હજી બનાવવા પડશે. 10 રન પૂરા કરવા માટે જોઈતા રન રહેશે 3020. ત્યાર પછી દાખલો જોઈએ. દાખલા નંબર 3. ચૂંટણી જીતી હશે. ઓકે, તો પેલા સફળ ઉમેદવારના મત જોઈએ. સરસાઈ જોઈએ છે. સરસાઈ માટેના મત સરસાઈ માટે ના મત એ શોધવાના છે બરાબર. હવે અહીંયા જોઈએ તો સફળ જે ઉમેદવાર છે એના મત છે 5,77,500. સફળ ઉમેદવાર સફળ એટલે કે વિજેતા સફળ ઉમેદવાર જેના મત છે 5,77,500. 5,77,500. ત્યાર પછી જે નજીકનો પ્રતિસ્પર્ધી છે એ પ્રતિસ્પર્ધીના મત જોઈએ. પ્રતિસ્પર્ધી ના મત તો અહીંયા જોઈએ તો સફળ મિત્રના મત માંથી પ્રતિસ્પર્ધીના મત જો તમે બાદ કરશો તો તમે સરસાઈના મત મેળવી શકશો. તો આપણે પ્રતિસ્પર્ધીના મત જોઈએ તો એ પ્રતિસ્પર્ધીના મત છે 3,48,700. 3,48,700. બાદબાકીનો સંબંધ છે, બાદબાકી કરીશું એટલે તમને સરસાઈના મત મળશે. શૂન્યમાંથી શૂન્ય જશે 0, 0માંથી 0 જશે 0, 5માંથી 7 જઈ શકે નહીં, 7માંથી 8 જઈ શકે નહીં, 7માંથી 4 બાદ કરી શકાય. 10 ને 5 15 માંથી 7 જાય તો 8,
કિંમત તમારે મેળવવાની છે 998 અને 763 છે એમાં 700 જેટલી કે 730 બરાબર તમે શું ઉતાર લેશો તો કે અહીંથી અમને પૂરેપૂરા 700 મળે છે 998 ની અંદાજિત કિંમત તમે લેશો તો 998 એ 1000 નજીક છે કારણ કે 1000 માં તમારે 12 જેટલા 98 ને 12 જેટલે છે તો આપણી પાસે અંદાજિત રકમ થશે 1000 વત્તા 700 બરાબર 1700 એટલે 1700 એ તમારી અંદાજિત કિંમત એટલે કે અંદાજ તમને મળે છે આ પ્રકારના દાખલાઓ છે એ તમારે BCD અને BCD B C અને D દાખલા જાતે ગણવાના છે ત્યાર પછી દાખલા બીજા પાસે પહોંચીએ દાખલા બીજા પાસે પહેલો દાખલો તમે સાથે સમજાઈ ગયો છે અંદાજિત રકમ મેળવવા માટે ક્યુ પદ્ધતિ પૂર્ણ છે અને અપૂર્ણ કેટલું દૂર છે એની આધારે તમારે અંદાજ બનાવવાનો છે દાખલા નંબર 2 દાખલો બીજો છે નજીકના 100 ને સ્થાને કિલો કાચો અંદાજ લેવાનો છે દાખલો બીજો સોના સ્થાને આધારે અંદાજ મેળવવાનો છે ઓકે પહેલી એક રકમ જોઈએ આપણી પાસે રકમ છે એ 439 પ્લસ 334 પ્લસ 4317 તો અહીંયા જોઈએ તો 439 માં અંદાજ મેળવીએ તો આ 400 પૂરા છે 334 નો અંદાજ મેળવીએ તો અહીંયા 300 તમારી પાસે પૂરા છે 4317 નો અંદાજ મેળવીએ 4317 નો અંદાજ મેળવીએ તો 4300 પૂરા છે હવે આયા સરવાળો સંબંધ હોવાથી 4300 વત્તા 300 વત્તા 400 તો અંદાજિત રકમ તમને મળશે કિંમત મળશે 4 × 7 × 10 5000 એ તમારો અંદાજિત કિંમત આ પ્રકારના દાખલાઓ તમે જાતે ગણી શકો છો અહીંયા સુધી કોઈ પણ હું પૂર્ણ કરું છું ખૂબ જ સહેલા અને તમને આવડી જાય એવા દાખલાઓ છે જાતે મારો કરશો બધું જ આવડી જશે વિશ્વ ધ બેસ્ટ જાતે પ્રયત્ન કરો અને ચેપ્ટરને અહીંયા હું પૂર્ણ કરું છું કોઈ પણ મુશ્કેલી હોય તો ચોક્કસ સંસ્થાનો સંપર્ક કરીને તમારા જે કંઈ ક્વેરી છે એનો તમે ઉકેલ મેળવી શકો છો અસ્તુ આવજો બાય બાય